आदि अदादि तुम महमाय नाम दो अने सिंहनी माताजी ने स्वारी आपी। सौ प्रथम पूर्वनी मालपा जलनी माथे स्थल थापी अने सौ प्रथम पहलो सासर पूर्यो होय तो मारी मनसागरी मोमाय पूर्यो। પૂર્વમાં જળની માથે સ્થળ બનાવી મોહમાયા નગરી કરી અને સૌ પ્રથમ સિંહની માથે સવારી કરી જેને હું તમે આજ મોહમાયા નગરી મૂકીને મુંબઈ તરીકે ઓળખીએ અને મહામાય માંથી મોમાય સુકામ દઈએ। અખિલ બ્રહ્માંડના નાથને अखिल ब्रह्मांड ना नाथ लक्ष्मी पति भगवान विष्णु क्षीर सागर नी माथे नागनी सैयानी माथे आराम करे छे। आराम करता करता भगवान विष्णु महाराज ने मन में विचार आयो कि जगत आखा नु पालन हूँ न होत तो कौन करे। ब्रह्मा सृष्टि नु सर्जन करे, विष्णु भगवान एनु भरण पोषण करे અને દેવાદી દેવ મહાદેવ એનો સહી કહેતા સંહાર કરે, પણ ભગવાન વિષ્ણુને જ્યારે એવો વિચાર આવ્યો અને મનોમન મલક મલક મરક મરક હસવા મળ્યા અને તેથી મારી મહામાયાને એમ કે બહો મારી શક્તિથી બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુ જગતનું ભરણ પોષણ કરે અને શિવ આ સૃષ્ટિનો સંહાર કરે અને મારી શક્તિ ભૂલીને વિષ્ણુના મનમાં અભિમાન આવ્યું, માટે આનો અભિમાન ઉતારવું પડે। પાખની અરે રે માડી જેથી તું તો ભમરી બની લીલી પીળી પાંખની ભમરી બની અને ભગવાન વિષ્ણુ જા સુતાતા એના કાન પાસે જઈને ગણગણમાં મળી આમ એક વખત કાઢી બીજી વખત કાઢી અને ત્રીજી વખત ભગવાન વિષ્ણુને ક્રોધ સડ્યો એ લીલી પીળી પાંખની ભમરીને ઓળખી ન શક્યા, મારી માતાજીની માયાને જાણી ન શક્યા, ઝડપ થઈ અને ભમરીને હાથમાં પકડી। મિત્રો શબ્દો પર ધ્યાન આપજો, હાથમાં પકડી એટલું નહીં પણ મોમાં મૂકી મોઢામાં મૂકી અને ભગવાને મુખ બંધ કરી દીધું। હવે ક્યાં જાય પણ ત્યાં તો નાભી નાભી કમળને ફાડીને મારી માતાજી નીકળી એ ઓલી જોગણી કોઈથી જીરવાય નાય મહામાય માંથી ભગવાન વિષ્ણુએ જેથી મોઢામાં મૂક્યા ને મોમાય તેથી મારી મોમાય બની ગયા અને એવી મારી મોમાય રમતા હોય એ સાંઢળી આવે મોમાય માન જોલતી રે ધાબળિયાળી માતાજી ધોડજે અનવળી હાથે બેનું જતી હંગાર મેણલા ભાંગવા તારે માં મળ્યા ચરણના
अरे रे तेरी धरती माथे माता जी घिरो तो यवता नैण ला हा 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 खोड़ा રાજા રાડિયાસ સુડાસમા દરબાર અને આગળ ઉપર એમના કુળદેવી મોમાઈ માતાજી હતા પણ મૂળ રાયજીથી બેન સુરજાને કાપડામાં માતાજી આપ્યા પછી કુળ વિનાનો બન્યો અને 1275 વર્ષ પહેલાં મામડિયા માદાના સાતાના નેહની માલપા હાથ પરા શક્તિઓ પ્રગટ થઈ હતી અને એમાંની માં ખોડલ આજ 70% સમાજમાં કુળદેવીનું બિરુદ લઈને બેઠી છે એ માતાજીને જેથી આરાધ કરતા હતા પણ ગિરનારમાં જેથી ગોતા પડ્યા અરે રે ઓલા ભુવા વિનાના ભાંગે નો પણ તેડાવો તેડાવો મેંદા જોગરાણા ના દીકરા ઘુંઘસિયા ભુવાને અરે રે ઓલા ગોતાન ઉકેલો વા ગિરનાર ના જે હમણે જે હો ગિરનાર માન જેથી ગોતા પીડા ભોળવા વિન ભાંગે નહીં પણ તેડાવો મેંદા જોગરાણાના દીકરા ગુંગસિયા ભુવાને આજ ગોતા ઉકેલવા ગિરનાર ના નેવી મારી ખોડિયાર બાપ જેથી નવ હોરઠના અધિપતિને અને મિત્રો ઘણા કહેતા હોય દેવના દીધેલા દીકરા દેવનો દીધેલો હોય દી મોળો ન હોય અને મોળો હોય ને તો એ દેવનો દીધેલો ન હોય મોટા થઈ જાય ને મોટા થઈને કઈ હલ ન મારે પણ એકલો 3 વર્ષ નો થાય ને હાથ હાથ ખોયા ને પાટા મારી અને ફાડી નાખે ને તો એ સમજવો કે આ કોઈ મારી ઉપર દેવની કૃપા છે અને દેવનો દીધેલો છે ને એવી મારી ખોડિયાર હોય ખોટું કરે નહીં અનવળી ખોટાની નથી મારી ખોડિયા આમળે હા ખોડલ કોઈ દી કોઈનું ખોટું ન કરે અને ખોટું બોલે એની નથી ખોડિયાર એવી મારી ખોડિયાર બાબા જ રમવા અહીંયા આવ્યા હોય ત્યારે એ સાથે બેન્યું સડબડ હાલી જાય જો હેણ માથે રે મે નાચ કી ના ગડોલિયા Oh, yeah.
અનગાજે માતાજી તારું ભાલ ઉંડવીએ ન શીખો તારી અખેડો માંડિયો એ પણ માડી પાલે ન ભાળ્યું તારું પરમાણ અરે રે તે દિશતનો બેલી બની ગઈ મારી દેવ શીખો તો હમીર સુમરાની દેવ પણ 9 લાખ દળ લઈ ચડ્યો 9 ગણ પ્રબળ ચારણ પ્રોસી આવરે માંડ ઘાટ વરૂડી બની અને 7 સમુદર ને માડી સોસિયા જળમાં સ્થળમાં પાડ કેડા અને લોટ દરિયાના હમ જી ગયા પણ મોલ હાહા એમ તણામાં દિવસ ક્યાં જા તારિયા એ 9 લાખ દળ લઈ અને જેથી બેન જાહલ ની વારે ચડ્યો ને 9 ગણ તેથી જુનાગઢ ના સૈન્ય ની માલપા ખાલી રાજપૂતો નતા આયરો નતા 18 વરણ હતું અને 18 વરણ ની માથે જેથી સિંધુની માલપા પ્રવેશ કરે માં વરોડી હારે માં ખોડલ હારે પણ સિંધુની 77 ને પઠો પીર ભમરા બની અને ઘોડીના સામાનની દળિયુની માલપા ઘરી અને જેથી બાપ કોતરવા મીડ્યા ને તેથી માં ખોડિયારે કીધું તો ગઈ સિંધુની દેવી સુમરાની માતા નવ ઘણ સે સતનો સાબડું એ ભગવતી મને ખબર છે સિંધના રખવાળા છે તારા પઠા પીરના પણ રખવાળા છે પણ નવ ગણ સે સતનું સાબડું લઈને આવ્યો છે અન સુમરો છે અધર્મી છે આપણે તો દેવીઓ કહેવાય આપણે તો સતના સાબડે ઊભું રહેવું પડે તેથી 77 કીધું કે આજ હું કદાચ અમીર સુમરાની સહાય ન કરું અને મને ખબર છે કે આવડ ખોડલ જોગળ બીજબાઈ હોલબાઈ સાસાય અને વરૂડી તમે 8-8 દેવીઓ 9 ગણની હારે સવો 9મી પીઠળ છે સુમરા હમીરનું પતન થાય પછી મને કોણ પૂજે તેથી મારી મામડિયા માદાની આઈ ખોડિયારે કીધું કે બેન સત્યનો વિજય થાય 9 ગણનો વિજય થાય જાહલને છોડાવી અને 9 ગણ હોરઠની માલપા જાય 1 વર્ષ 1000 અને 58 વર્ષ પહેલાની આ વાત છે અને તેથી ખોડિયાર જેના કુળની માલપા કુળ દેવી તરીકે બિરાજો અને મારા ભાણે મારી પેઢલીએ બિહારી અને તને જો જમાડું નહીં તો તો મામડિયા માદાની ખોડિયાર નો કહેવા ઓબા સિંધની સુપોતર અને પઠો પીર સિંધ પ્રાંતની માલપાથી આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવ્યા એવી મારી સુકોતર અને માં સુકોતર બધી દેવી કોઈ મેળે રાજી કોઈ તરવેડે રાજી કોઈ માતાજી માંડવે રાજી પણ એક જ મારી સુકોતર માતાજી એવા છે કે જે તાળીના તાલે રાહડે રાજી હોય અને એવી મારી સુકોતર યાર માયવા હોય તાળીના તાલે મારી દેવી બાપ રાહડો રમે અને કાળા માથાના માનવી હું તમે આપણી માં રાહડો લે 2 તાળીનો તાલ આપે અને આપણે જો તાલ ન આપીએ તો તો નગુણા કહેવાય પણ નાકના તાલે સંગીતના સુરે મારી માતાજી 77 ને રમણ પાડ કરે એ દરિયા કરી વારું માડી કોની કોની કીધી બાપુના 5 જણા 2 કે 5 બહેનોના એટલે એને કદાચ તમને કઈ આમ પક્ષઘાટ આવતી હોય તો 3 તાળી નો પાડતો તમે તારે મારી માતાજીને એમ કઈક હાથ પેઢીની માલપા અમારા કુળમાં કોઈને લખવા જેવો રોગ ન થાય બાપ અને આજ તાળી પાડતા સરદાઈને તો મારા મામા પીરના સાનિધ્યની માલપા મારી 77 કે આ જન્મ તન મુબારક પણ હવે પછી બાપુ એ કે તને જન્મ મળે મૃત્યુ લોકમાં અને વિધાતા લેખ લખવા બેહે
તે મારી સિકોદર મારી મંગલ અને મારો મામો કે વિધાતાની કલમે દેહી દઉં આજ તાળી નો પાડ્યો અને આખો ભાવ પાલીતાણાની બજારમાં ગલીએ ગલીએ જો તાળીઓ ન પડાવું ને તો હું ગાંડી સિકોદર ન કહેવું ગાંડી સિકોદર ન કહેવું પણ બોલા દાતાર ને મરવું બહુ દોહિલું હરે રે એને આઠે પર હોય સંગરા જનની જણ તો ભક્ત જણ જે કા સુરવીર અન કા કોઈ દાતાર પણ નહીતાર નહીતર રે જે જને તા તું તો વાંજણી એ તારા મોત ને ગુમા વિષ્ણુ એવી બેન દીકરીની વારે છડી અને કદાચ પાળ્યો થઈને પૂંજાતો હોય હા માં હા હા માં